नमस्कार हूँ मनीषा, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી મળી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીના પ્રચાર અર્થે જનસભા સંબોધવા કેન્દ્રીય મંત્રી અમિત શાહ જૂનાગઢના માળિયામાં આવ્યા હતા. 89 માંગરોળ માળિયાના ભાજપના ઉમેદવાર ભગવાનજીભાઈ કરગઠિયાના સમર્થનમાં જંગી જનસભા માળિયા હાટીના સાસણ રોડના ગ્રાઉન્ડ ખાતે યોજાઈ, જેમાં અમિત શાહ દ્વારા સભાને સંબોધવામાં આવી. વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર હવે વડાપ્રધાને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સભા સંબોધીને શરૂ કર્યો છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માળિયા હાટીના મુકામે સભા ગજવી હતી. અને તેમજ હાટીના ખાતે યોજાયેલી સભામાં માળિયા માંગરોળ તાલુકા સહિત અન્ય તાલુકામાંથી બહોળા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાથે ભાજપ પક્ષના 88 કેશોદ ઉમેદવાર દેવાભાઈ માલમ, 89 માંગરોળ માળિયાના ઉમેદવાર ભગવાનજીભાઈ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, ભાજપના દિગ્ગજ નેતા ઉપસ્થિત રહ્યા. વિશ્વાસ અપાવીએ છીએ કે બંને કમળ ગુજરાત ગાંધીનગર મોકલી ભારત માતા કી જય. અને હું યાદ કરવા માંગુ છું, કોંગ્રેસના શાસનમાં દરિયાકાંઠો સ્મગલિંગ નું કેન્દ્ર બન્યું. અનેક પ્રકારના સામાજિક તત્વો સૌરાષ્ટ્રને ધર્મોળતા હતા. ભાજપે ગુંડા વિરોધી સમિતિ બનાવી પડી હતી અને ગુંડાઓની સામે માફિયાઓની સામે ગામે ગામ આંદોલન કરવા પડ્યા હતા. અને એક કોંગ્રેસ પાર્ટી આજે ફરીવાર વોટ માંગવા માટે આવી છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોમી રમખાણો બંધ થયા. આખા ગુજરાતમાં એકે દાદા દેખાતા નથી ભાઈ, એકલા હનુમાન દાદા દેખાય છે, બાકી કોઈ દાદા દેખાતા નથી.